नमस्कार विद्यार्थी मित्रों, मित्रों धोरण 9 विज्ञान चैप्टर 15 अन्न स्रोत में सुधारणा। आ चैप्टर में आपणे गया लेक्चर नी अंदर कार्बनिक खेती कोने कहेवाय अने कार्बनिक खेती केवी रीते करवामां आवे छे तेना विशे आपणे माहिती मेळवी हती। के एवा प्रकारनी खेती के जेमां कोई पण प्रकारना रसायणनो उपयोग कर्या वगर, एटले के रासायणिक खातरनो उपयोग कर्या वगर, जंतुनाशकोनो उपयोग कर्या वगर अने कीटनाशकोनो उपयोग कर्या वगर જે ખેતી કરવામાં આવે છે તે પ્રકારની ખેતીને કાર્બનિક ખેતી કહેવાય છે। મિત્રો આગળનો પ્રશ્ન છે, ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો સમજાવો। પ્રશ્ન સમજો મિત્રો, શું કીધું છે પ્રશ્નમાં કે ભારતની અંદર કયા પ્રકારે પાકમાં સિંચાઈ કરવામાં આવે છે, પાકને પૂરું પાડવામાં આવે છે, એટલે ટૂંકમાં તમારે સિંચાઈની અલગ અલગ રીતો સમજાવવાની છે। શું સમજાવવાનું છે મિત્રો, પાકને પાણી આપવાની જે અલગ 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 રીતો છે, સિંચાઈ માટેની અલગ અલગ રીતો એ તમારે સમજાવવાની છે કે કઈ કઈ જગ્યાએથી કયા કયા સ્ત્રોતમાંથી પાણી મળી રહે છે। કે ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો સમજાવો, કે કઈ કઈ રીતે સિંચાઈ કરવામાં આવે છે તે બધી રીતો આપણે સમજાવવાની છે। તો શરૂઆત કરીએ મિત્રો, સૌથી પહેલી રીત છે કુવાઓ દ્વારા। સેના દ્વારા મિત્રો? કુવાઓ દ્વારા। તમે ગામડે ગયા હોય તો તમને ખબર જ હશે કે ખેતરની અંદર ખૂબ જ ઊંડા કુવાઓ ગાળવામાં આવે છે, ઊંડા કુવાઓ બનાવવામાં આવે। હવે આ જે કુવાઓ છે મિત્રો, એમાં ચોમાસાની ઋતુમાં જ્યારે પાણી વરસાદ પડે ત્યારે શું થાય, આ કુવાઓ ભરાઈ જતા હોય છે અને કુવાની અંદર ભૂગર્ભ જળનો પણ સંગ્રહ થતો હોય છે। બધું જે વહેતું પાણી હોય ક્યાં ભેગું થાય મિત્રો? કુવાની અંદર ભેગું થાય। અને આ જે પાણી છે એનો ઉપયોગ આપણે પંપ દ્વારા બહાર કાઢીને આ પાણીનો ઉપયોગ આપણે સિંચાઈ માટે કરી શકીએ છીએ। એટલે સિંચાઈ માટેની સૌથી પહેલી પદ્ધતિ તમને કીધી મિત્રો, કુવાઓ દ્વારા સિંચાઈ કરવામાં આવે છે। તો કુવાઓ વિશે લખીએ મિત્રો, ખેતરમાં ઊંડા કુવાઓ બનાવવામાં આવે છે। ખેતરમાં ઊંડા કુવાઓ બનાવવામાં આવે છે। હવે આ જે કુવા છે મિત્રો, એમાં શું થાય, વરસાદની ઋતુમાં ચોમાસાની અંદર આ કુવાઓ ભરાઈ જતા હોય છે, એટલે આ કુવાઓમાં પાણીનો સંગ્રહ થાય છે, એટલે ભૂગર્ભ જળનો પણ આમાં સંગ્રહ થતો હોય મિત્રો। આ કુવાઓ ચોમાસા દરમિયાન ભરાઈ જતા હોય છે, ભરાઈ જાય છે। મિત્રો કુવાઓ ભરાઈ જાય પછી શું કરવાનું, પંપ દ્વારા પાણીને બહાર કાઢીને તેનો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે। આ પાણીને પંપ દ્વારા બહાર કાઢીને તેનો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે। ખબર પડી મિત્રો, સિંચાઈ માટેની સૌથી પહેલી પદ્ધતિ કીધી કે કુવાઓ વડે સિંચાઈ। શું કીધું મિત્રો, કે ખેતરની અંદર ઊંડા કુવાઓ બનાવવામાં આવે છે, આ જે કુવાઓ છે જ્યારે વરસાદ પડે ત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન શું થાય, ભરાઈ જતા હોય છે। હવે આ જે પાણી છે એને પંપ દ્વારા બહાર કાઢીને આ પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો બીજી પદ્ધતિ આપણે જોઈએ, નહેરો દ્વારા સિંચાઈ। નહેરો દ્વારા સિંચાઈ। હવે નહેરો દ્વારા સિંચાઈ કેવી રીતે થાય છે મિત્રો? નદી કે તળાવ જેવા જે જળાશય હોય તેમાંથી એક નહેર નીકળતી હોય છે। હવે આ જે નહેર છે શાખાઓમાં અથવા તો ઉપશાખાઓમાં વિભાજિત થઈ એ અલગ અલગ ખેતરો સુધી પહોંચતી હોય છે। ખેતરો સુધી પહોંચે પછી આ પાણીનો ઉપયોગ આપણે સિંચાઈ માટે કરી શકીએ છીએ। કે નહેરો સિંચાઈ માટે મોટું અને વ્યાપક તંત્ર છે। નહેરો સિંચાઈ માટે
સિંચાઈ માટેનું મોટું અને વ્યાપક મોટું અને વ્યાપક તંત્ર છે. વ્યાપક એટલે ખૂબ જ ફેલાયેલું. નહેરો સિંચાઈ માટેનું મોટું અને વ્યાપક તંત્ર છે. નહેરોમાં નદી અથવા તો બીજા કોઈ જે જળાશયો એમાંથી પાણી આવતું હોય છે. તેમાં નદી અથવા અન્ય જળાશયોમાંથી અન્ય જળાશયોમાંથી પાણી આવે છે. નદી અથવા તો બીજા કોઈ તળાવ કે બીજા કોઈ જળાશય હોય એમાંથી પાણી આવે. હવે જે મુખ્ય નહેર હોય એ શાખાઓમાં અથવા તો ઉપશાખાઓમાં વિભાજિત થાય છે અને ખેતરો સુધી પહોંચતી હોય છે અને પછી જે આ પાણી છે એનો ઉપયોગ આપણે સિંચાઈ માટે કરી શકીએ છીએ. કે મુખ્ય નહેર શાખા અને ઉપશાખાઓમાં વિભાજિત થઈ ખેતર સુધી પહોંચે છે પછી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે. મુખ્ય નહેર શાખા અથવા ઉપશાખાઓમાં વિભાજિત થઈ ખેતર સુધી પહોંચે છે અને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકાય છે. સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકાય છે. હવે પછી મિત્રો તમને બીજી પદ્ધતિ કીધી નહેરો દ્વારા સિંચાઈ. કે નહેરો સિંચાઈ માટેનું એક ખૂબ જ મોટું અને વ્યાપક તંત્ર છે. હવે નહેરોમાં કેવી રીતે આપણે નહેરો દ્વારા કેવી રીતે સિંચાઈ કરી શકીએ? તો નદી તળાવ અથવા તો ઝરણા જેવા જે જળાશયો છે એમાંથી એક મુખ્ય નહેર નીકળતી હોય છે. હવે આ જે મુખ્ય નહેર છે એ શાખાઓમાં અથવા તો ઉપશાખાઓમાં વિભાજિત થઈને એ ખેતરો વિવિધ ખેતરો સુધી પહોંચતી હોય છે અને આ ખેતરોમાં જે પાણી આવે એ પાણીનો આપણે સિંચાઈ માટે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે બીજી પદ્ધતિ તમને કીધી સિંચાઈ નહેરો દ્વારા સિંચાઈ. ત્રીજા નંબરની પદ્ધતિ જોઈએ કે નદીના પાણીને ઉચ્ચે ઉચકવાની પ્રણાલી. નદીના પાણી ઉચકવાની પ્રણાલી. મિત્રો તમને કીધું નહેર દ્વારા સિંચાઈની અંદર કે નદી અથવા જળાશયોમાં નહેરની અંદર પાણી આવતું હોય છે. હવે ઘણી વખત શું થાય, નદી અથવા તો જળાશય દ્વારા જે નહેરમાં પાણી આવતું હોય છે એ પાણીનો પ્રવાહ અપૂરતો અથવા તો અનિયમિત હોય છે. પાણીનો પ્રવાહ અનિયમિત અથવા તો અપૂરતો હોય તો જે નહેર છે નહેર દ્વારા પાણી ખેતરો સુધી પહોંચી શકે નહીં. આ માટે શું કરવું પડે મિત્રો, જે નદીનું પાણી છે એને થોડા ઉપરવાળા સ્થાને લઈ જઈએ આપણે તો એ પાણીનો પ્રવાહ વધી જતો હોય છે. પ્રવાહનું જે દબાણ હોય વધી જાય જેના કારણે ખેતરો સુધી સરળતાથી પાણી પહોંચી જઈ શકે. એટલે ત્રીજી પદ્ધતિ છે નદીના પાણીને ઉચકવાની પ્રણાલી. કે જે વિસ્તારોમાં જળાશયોમાંથી પાણી ઓછું મળવાને કારણે જે વિસ્તારોમાં જળાશયોમાંથી પાણી ઓછું મળવાને કારણે નહેરની અંદર પાણીનો જે પ્રવાહ છે અનિયમિત અથવા તો અપૂરતો હોય. નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત અથવા અપૂરતો હોય. અનિયમિત અથવા અપૂરતો. તેવા સ્થાને નદીના પાણીને ઉચકવાની પ્રણાલી એ વધારે ઉપયોગી બને છે. નદીના પાણીને
ઉજવવાની પ્રણાલી ઉપયોગી બને છે. હવે પડી મિત્રો ત્રીજી પદ્ધતિ, બીજી નદીના પાણીને ઉજવવાની પ્રણાલી કે જે વિસ્તારોમાં જળાશયમાંથી પાણી ઓછું મળવાને કારણે, જળાશય એટલે કે નદી તળાવ કે સરોવર, આ જળાશયમાંથી પાણી ઓછું મળવાને કારણે નહેરોની અંદર પાણીનો પ્રવાહ કેવો હોય, અનિયમિત અથવા તો અપૂરતો હોય, યોગ્ય પ્રમાણમાં પાણીનો પ્રવાહ હોય નહીં, તો તેવા સ્થાને નદીના પાણીને ઉજવવાની જે પ્રણાલી છે કેવી બને મિત્રો, ખૂબ જ ઉપયોગી બને છે. નદી કિનારે આવેલા ખેતરો હોય તો એમાં સિંચાઈ માટેનું પાણી સીધું નદીમાંથી લેવામાં આવે છે. જે પણ ખેતરો નદી કિનારે આવેલા હોય એ ખેતરોમાં સિંચાઈ માટેનું પાણી સીધું નદીમાંથી લેવામાં આવે છે. નદી કિનારે આવેલા ખેતરોમાંથી સિંચાઈ માટેનું પાણી સીધું નદીમાંથી લેવામાં આવે છે. ચલો ત્રણ રીતો કીધી, હવે ચોથા નંબરની રીત તળાવો દ્વારા સિંચાઈ. ચોથા નંબરની રીત છે તળાવો દ્વારા. મિત્રો કેટલાક વિસ્તારોમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે, વહેતા પાણીને અટકાવવા માટે તળાવો બનાવવામાં આવે છે. હવે ચોમાસાની ઋતુમાં શું થાય મિત્રો, તળાવો ભરાઈ જતા હોય છે. તળાવ ભરી જાય તો આજુબાજુના જે ગામડા હોય, આજુબાજુના જે ખેતરો હોય, એ ખેતરોમાં તળાવ દ્વારા સિંચાઈ પૂરી પાડવામાં આવે છે. એટલે આ રીતે પણ આપણે જે પાણીનો સંગ્રહ કરી શકીએ અને વહેતું જે પાણી છે એને અટકાવી શકીએ, અને તળાવ બનાવવાથી ભૂગર્ભ જળની અંદર પણ વધારો થાય છે. એટલે નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ કરવા માટે તળાવ બનાવવામાં આવે છે. નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ કરવા માટે તળાવ બનાવવામાં આવે છે. પડી મિત્રો ગામડાની અંદર અથવા તો કોઈ જગ્યાએ નાનો વિસ્તાર હોય ત્યાં વહેતા પાણીનો સંગ્રહ કરવા માટે તળાવ બનાવવામાં આવે, અને આ પછી તળાવના પાણીનો ઉપયોગ આપણે સિંચાઈ માટે કરી શકીએ. એટલે ચાર પદ્ધતિઓ કીધી મિત્રો અત્યારે તમને, કુવાઓ દ્વારા સિંચાઈ, નહેરો દ્વારા, પછી નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી અને તળાવ દ્વારા સિંચાઈ. આની સિવાય મિત્રો ઘણી વખત પાણીનો સંગ્રહ કરવા માટે બંધ બનાવવામાં આવે છે, નાના મોટા બંધ બનાવવામાં આવે. બંધ બનાવવાને કારણે શું થાય, જે પાણી આગળ વધતું એને આપણે અટકાવી શકીએ, પાણીને વહી જતું અટકાવી શકીએ. એટલે બીજા પણ કેટલાક ફાયદાઓ થાય કે જમીનનું ધોવાણ અટકે છે. આની સિવાય ભૂગર્ભ જળની અંદર પણ વધારો કરી શકાય, જે પણ પાણી છે જમીનની અંદર ઊંડે ઉતરે એટલે ભૂગર્ભ જળમાં પણ વધારો થઈ શકે. કે આ ઉપરાંત ખેતીના પાણીની પ્રાપ્યતાને વધારવા માટે નાના બંધ બનાવવામાં આવે છે. આ ઉપરાંત સિંચાઈ માટે પાણીની પ્રાપ્યતાને વધારવા માટે પાણીની પ્રાપ્યતાને વધારવા માટે નાના બંધ બનાવવામાં આવે છે. શું કરવાનું મિત્રો, સિંચાઈ માટે પાણીની પ્રાપ્યતાને વધારવી હોય તેના માટે નાના બંધ બનાવવામાં આવે છે. તેના દ્વારા જે વરસાદનું પાણી હોય એને વહેતું અટકાવી શકાય અને જમીનનું ધોવાણ અટકે છે. તેના દ્વારા વહેતા પાણીને અટકાવી શકાય છે. અટકાવી શકાય અને જમીનનું ધોવાણ પણ ઓછું થાય છે.
ઓછો થાય છે. આને સિવાય મિત્રો ભૂગર્ભ જળમાં પણ વધારો થાય, ભૂગર્ભ જળ અથવા તો ભૂમિગત જળ, ભૂમિગત જળમાં પણ વધારો થાય છે. એટલે મિત્રો સિંચાઈ માટેની આટલી પદ્ધતિઓ તમને કીધી. ફરીથી એક વખત આપણે સમજી લઈએ. પ્રશ્ન હતો કે ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની વિવિધ પદ્ધતિઓ સમજાવો, કે ભારતની અંદર સિંચાઈ માટે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, કયા કયા સ્ત્રોતમાંથી પાણી મળી રહે છે તે આપણે સમજાવવાનું છે. તો સૌથી પહેલા કીધું મિત્રો કુવાઓ દ્વારા સિંચાઈ, કે ખેતરમાં ઊંડા કુવાઓ બનાવવામાં આવે છે. આ કુવાઓ છે ચોમાસા દરમિયાન ભરાઈ જાય છે. હવે આ પાણીને પંપ દ્વારા બહાર કાઢીને તે પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરી શકાય છે. મોટા ભાગના ખેતરોની અંદર કુવા દ્વારા સિંચાઈ કરવામાં આવે છે, તમને ખબર જ હશે મિત્રો. બીજું છે નહેરો દ્વારા સિંચાઈ. તો નહેરો દ્વારા સિંચાઈ છે એ સિંચાઈ માટેનું એક મોટું અને વ્યાપક તંત્ર છે. એમાં નદી અથવા તો અન્ય જે બીજા જળાશયો હોય એ જળાશયોમાંથી નહેરોમાં પાણી આવે છે. હવે જે મુખ્ય નહેર હોય એ શાખા અથવા તો ઉપશાખામાં વિભાજિત થઈ જાય છે અને ખેતરો સુધી પહોંચે છે અને પછી આ પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરી શકાય છે. એટલે ટૂંકમાં નદી અથવા તો બીજા જે જળાશયોનું પાણી છે એ ખેતર સુધી પહોંચી જાય. એના પછી મિત્રો નદીના પાણીને ઉંચકવાની પણ આવે. તો આ રીતનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે? તો જે જગ્યાએ નહેરમાં પાણીનો પ્રવાહ અપૂરતો અથવા તો અનિયમિત હોય, જળાશયોમાંથી પાણી ઓછું મળવાને કારણે નહેરમાં પાણીનો પ્રવાહ અપૂરતો અથવા તો અનિયમિત હોય તેવા સ્થાને નદીના પાણીને ઉંચકવાની જે પ્રણાલી છે વધારે ઉપયોગી બને છે. નદી કિનારે આવેલા ખેતરો હોય તો એ ખેતરોમાં સિંચાઈ માટેનું પાણી સીધું નદીમાંથી લેવામાં આવે છે. એના પછી આગળ પદ્ધતિ કીધી મિત્રો તળાવો દ્વારા સિંચાઈ, કે કેટલાક વિસ્તારોની અંદર આપણે તળાવ બનાવવામાં આવે છે. હવે આ તળાવની અંદર ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ પડે ત્યારે આ તળાવ ભરાઈ જતા હોય છે, ત્યારે આ પાણીનો સંગ્રહ થાય છે અને તળાવનું જે પાણી છે એનો ઉપયોગ આપણે નજીકના જે ખેતરો હોય એ ખેતરોમાં આપણે સિંચાઈ માટે ઉપયોગ કરી શકીએ છીએ. આની સિવાય મિત્રો તમને એવું કીધું કે બંધ બનાવવામાં આવે છે, કે આ ઉપરાંત સિંચાઈ માટે પાણીની પ્રાપ્યતાને વધારવા માટે નાના મોટા બંધ બનાવવામાં આવે. તો બંધ બનાવવાને કારણે શું થાય? તો જે વહેતું પાણી હોય અટકી જાય. પાણી વહી જતું હોય તો બંધ બનાવી દઈએ મિત્રો, પાણીનો જે રસ્તો હોય પ્રવાહનો માર્ગ એની વચ્ચે આપણે બંધ બનાવી દઈએ તો શું થાય? પાણીનો જે પ્રવાહ છે અટકી જશે એટલે પાણીને વહેતું અટકાવી શકીએ. આપણે પાણીને અટકાવી શકાય છે, વહેતા પાણીને અટકાવી શકાય અને જમીનનું ધોવાણ પણ ઓછું થાય છે. પાણી વહી જતું હોય તો એના કારણે જમીનનું ધોવાણ ઓછું થાય. જમીનનું ધોવાણ થવાને કારણે તમને ખબર છે કે જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે. જેટલું જમીનનું ધોવાણ વધારે થાય એટલે એની ફળદ્રુપતા કેવી થતી જાય? ઓછી થતી જાય. એટલે જમીનનું ધોવાણ પણ અટકે છે બંધ બનાવવાને કારણે. આની સિવાય મિત્રો ભૂમિગત જળમાં પણ વધારો કરી શકાય, કે આપણે બંધ બનાવી લીધો એટલે વહેતું પાણી અટકી ગયું. હવે આ જે પાણી છે એ જમીનની અંદર ઉતરે છે અને ભૂગર્ભ જળ સ્વરૂપે એનો સંગ્રહ થાય છે. એટલે જે ભૂમિગત જળ છે ભૂગર્ભ જળ એની જે સપાટી હોય એમાં પણ વધારો કરી શકાય છે. હવે પડી મિત્રો ભારતની અંદર આટલી જે સિંચાઈ પદ્ધતિ છે એની મદદથી સિંચાઈ કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ કે મિશ્ર પાક ઉછેર વિશે સમજાવો. આગળનો પ્રશ્ન છે મિશ્ર પાક ઉછેર. મિશ્ર પાક ઉછેર કોને કહેવાય? નામ પરથી તમને ખબર પડી જાય મિશ્ર પાક ઉછેર એટલે કે એક જ ખેતરમાં એક સાથે બે અથવા તો વધારે પાક ઉછેરવામાં આવે તો એ પદ્ધતિને મિશ્ર પાક ઉછેર પદ્ધતિ કહેવાય. યાદ રહી ગયું મિત્રો કે એક જ ખેતરમાં એક સાથે બે અથવા તો વધારે પાક ઉછેરવાની જે પદ્ધતિ છે એને મિશ્ર પાક ઉછેર પદ્ધતિ કહેવાય. ખેતરમાં એક સાથે બે અથવા તો બે કરતા વધારે પાક ઉછેરવાની પદ્ધતિ પાક ઉછેરવાની
પદ્ધતિને મિશ્ર પાક ઉછેર પદ્ધતિ કહે છે. મિશ્ર પાક ઉછેર પદ્ધતિ કહે છે. ખબર પડી મિત્રો, તમને નામ પરથી જ ખબર પડી જાય શું કીધું છે, મિશ્ર પાક ઉછેર પદ્ધતિ. તો શું કરવાનું મિત્રો, ખેતરમાં એક સાથે બે અથવા તો બે કરતા વધારે પાક ઉછેરવાના છે. એક જ ખેતરમાં એક સાથે બે અથવા તો બે કરતા વધારે પાક ઉછેરવાની જે પદ્ધતિ છે એને મિશ્ર પાક ઉછેર પદ્ધતિ કહેવાય. ભારતમાં ખેડૂતો દ્વારા કેટલીક જે પાકની જોડ છે એનો મિશ્ર પાક ઉછેર પદ્ધતિમાં ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં ખેડૂતો દ્વારા નીચે દર્શાવેલા પાકોનો ઉપયોગ મિશ્ર પાક ઉછેર પદ્ધતિમાં કરવામાં આવે છે. નીચે દર્શાવેલ પાકોના મિશ્રણનો ઉપયોગ મિશ્ર પાક ઉછેર પદ્ધતિમાં કરવામાં આવે છે. શું કીધું મિત્રો, કે ભારતમાં ખેડૂતો દ્વારા કેટલી નીચે આપણે મિશ્રણ લખીશું એ મિશ્રણનો ઉપયોગ મિશ્ર પાક ઉછેર પદ્ધતિમાં કરવામાં આવે છે. તો સૌથી પહેલા લખીએ ઘઉં અને ચણા. એટલે કેવી રીતે મિત્રો, એક જ ખેતરમાં તમારે એક સાથે ઘઉં અને ચણાના પાકને ઉગાડવાનો છે. ધારો કે આવો કોઈ ખેતર છે, આ ખેતરની અંદર એક સાથે ઘઉંનો પાક અને સાથે સાથે ચણાનો પાક પણ ઉછેરવાનો છે. આપણે ઘઉંનો પાક આપણે વિચારી લઈએ તો ઘઉંની સાથે સાથે ચણાનો પાક પણ ઉછેરવાનો છે મિત્રો. ખબર પડી મિત્રો તમને, કે એક જ ખેતરમાં એક સાથે ઘઉંનો પાક અને ચણાનો પાક બંને પાક તમે એક સાથે તમે ઉગાડી શકો છો. આ જે પદ્ધતિ છે એને મિશ્ર પાક ઉછેર પદ્ધતિ કહેવાય. આની સિવાય મગફળી અને સૂર્યમુખી, એક પાક મગફળીનો ઉગાડી હોય તો એની સાથે તમે આવી રીતે સૂર્યમુખી પણ ઉગાડી શકો. મગફળીની સાથે સૂર્યમુખી ઉગાડી શકો. એવી રીતે કપાસ સાથે મગ, કપાસ અને મગ, એક પાક કપાસનો ઉગાડેલો હોય તો બીજો પાક શેનો ઉગાડવાનો મિત્રો, કપાસની સાથે તમે મગનો પાક પણ ઉગાડી શકો છો. આ રીતે તમે મિશ્ર પાક ઉછેર પદ્ધતિની મદદથી એક જ ખેતરમાં એક કરતા વધારે પાકનું ઉત્પાદન મેળવી શકો છો. હવે આના ફાયદાઓ કયા, તો મિશ્ર પાક ઉછેર પદ્ધતિની મદદથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે. આ પદ્ધતિની મદદથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે કેમ નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય? એનું કારણ શું? કારણ કે કોઈ એક પાક નિષ્ફળ જાય તો બીજા પાકનું ઉત્પાદન મળે છે. ધારો કે ઘઉં અને ચણા આપણે ઉગાડીએ, ઘઉંનો પાક નિષ્ફળ જતો રહે તો ચણાનો પાક તો મળવાનો છે મિત્રો. એટલે આપણને એક પાક નિષ્ફળ જાય તો પણ બીજા પાકનું ઉત્પાદન મળે છે. એટલે નુકસાન થવાની સંભાવના કેવી થઈ જાય? ઓછી થઈ જાય છે. કારણ કે એક પાક નિષ્ફળ જાય
નિષ્ફળ જાય તો પણ બીજા પાકનું ઉત્પાદન મળે છે. હવે ફરી મિત્રો પ્રશ્ન હતો કે મિશ્ર પાક ઉછેર પદ્ધતિ વિશે સમજાવો. મિશ્ર પાક ઉછેર પદ્ધતિ કોને કહેવાય? તો એક જ ખેતરમાં એક સાથે બે અથવા તો બે કરતા વધારે પાક ઉછેરવાની જે પદ્ધતિ છે એને મિશ્ર પાક ઉછેર પદ્ધતિ કહેવાય. મિશ્ર પાક ઉછેર પદ્ધતિ એક જ ખેતરમાં એક સાથે બે અથવા તો બે કરતા વધારે, અહીંયા બે પાક દર્શાવેલા છે, બે કરતા વધારે એટલે ત્રણ પાકનો પણ તમે ઉપયોગ કરી શકો, એટલે બે અથવા બે કરતા વધારે પાક ઉછેરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને મિશ્ર પાક ઉછેર પદ્ધતિ કહેવાય. ભારતમાં ખેડૂતો દ્વારા કયા કયા પાકનો ઉપયોગ મિશ્ર પાક ઉછેર પદ્ધતિમાં કરવામાં આવે? તો અહીંયા નીચે આપણે કેટલીક જોડ લખેલી છે. ઘઉં સાથે ચણાનો ઉપયોગ કરી શકીએ, મગફળી સાથે સૂર્યમુખી, કપાસ સાથે મગ. આ જે પાક છે એનો ઉપયોગ આપણે એક જ ખેતરમાં એક સાથે બે પાક ઉછેરી શકીએ. હવે આના ફાયદાઓ કયા? તો આ પદ્ધતિની મદદથી નુકસાન થવાની સંભાવના કેવી થઈ જાય? ઓછી થઈ જાય છે. કેમ ઓછી થઈ જાય? કેમ કે આપણે અહીંયા બે કે ત્રણ પાકો ઉગાડેલા હોય, ધારો કે એક પાક નિષ્ફળ જાય તો બાકીના પાકનું ઉત્પાદન તો આપણને મળવાનું છે મિત્રો, એટલે આ પદ્ધતિની મદદથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે. કારણ કે એક પાક નિષ્ફળ જાય તો પણ બીજા પાકનું ઉત્પાદન આપણને મળે છે, એટલે બીજા પાકનું ઉત્પાદન મળશે એટલે આપણને નુકસાન થશે નહીં. ખબર પડી મિત્રો તમને? તો આજના લેક્ચરમાં મિત્રો આપણે બે પ્રશ્નો, સિંચાઈ માટેની જે વિવિધ પદ્ધતિઓ છે તે અને મિશ્ર પાક ઉછેર પદ્ધતિ વિશે આપણે સમજ્યા. આગળના લેક્ચરમાં મિત્રો આપણે આંતરપાક ઉછેર પદ્ધતિ અને પાકની ફેરબદલી વિશે આપણે સમજીશું. અસ્તુ.